हेलो विद्यार्थी मित्रों, धोरण 10 नी अंदर गणितना लेक्चर नी अंदर अपने पेला पार्ट नी अंदर 9मा धोरण नी संख्या पद्धति विषे जोयु अथवा 10मा धोरण नी प्रस्तावना विषे जोयु। आज आपणे एनी अंदर जोयेलो छेल्लो टॉपिक युक्लिड नी भाग विधि एना विषे अभ्यास करवानो छे। પણ યુક્લિડ ની ભાગ પ્રવિધિ જેની અંદર આપણે આવી રીતે ભાગાકાર કરતા એ અહીંયા બી બી વડે એનો ભાગાકાર કરીએ એટલે ભાગફળ મળે ક્યુ, અને સાદુરૂપ આપતા આપતા છેલ્લે કંઈક વધે એને કહેવાય આર। પણ આ જ બધી વસ્તુને આપણે સૂત્ર પ્રમાણે આ રીતે લખવું પડે, એ બી ગુણ્યા ક્યુ પ્લસ આર। પણ આર કેવો હોવો જોઈએ તો અહીંયા કહેવાનું આર ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ઝીરો ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ આર ઇઝ લેસ દેન બી, બી કરતાં નાનો હોવો જોઈએ, ઝીરો અથવા ઝીરો કરતાં મોટો હોવો જોઈએ, બરોબર? આનો મતલબ આવો થાય, પણ ઝીરો અથવા ઝીરો કરતાં મોટો હોવો જોઈએ પણ બી કરતાં નાનો હોવો જોઈએ। શું કામ? બી જેટલો હોય તો ભાગ હાલતો હોય, બી જેટલો જ હોય તો એક વડે ભાગ હાલે, એના કરતાં મોટો હોય તો એ પ્રમાણે જે પ્રમાણે સંખ્યા મોટી હોય। તો ભાગાકાર તો આપણે આ રીતે તો આવડે જ છે, પણ એ ભાગાકાર કર્યા પછી એને આ રીતે ગોઠવવા પડે, જેના માટે શબ્દ વપરાય યુક્લિડની ભાગવિધિ, બરોબર? પણ યુક્લિડની ભાગવિધિ દ્વારા ગુસ્સા શોધવાની વાત કરવાની છે, તો આપણે આ એક સૂત્ર યાદ રાખવાનું, આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે ગુસ્સા મેળવવાનો છે, રેડી? પણ ગુસ્સાનો મતલબ થાય ગુરુત્તમ સામાન્ય અવયવ, જેના માટે શબ્દ વપરાય ગુસ્સા અ, ગુરુત્તમ સામાન્ય અવયવ। પણ એની અંદર હોય શું? આપણે નીટલા ધોરણની અંદર તમે બધાય શીખી ગયા હો, જેની અંદર બે ઓછામાં ઓછી બે સંખ્યા હોય, બે રકમ હોય, એ બે સંખ્યા હોય એના અવયવ પાડવાના, નાનામાં નાના અવિભાજ્ય ભાગ પાડવાના। હવે એની અંદર જેટલું સરખું હોય ને એ બધાયનો ગુણાકાર કરવાનો, જેટલું સરખું હોય એનો ગુણાકાર કરવાનો, સરખું ન હોય એને નહીં લેવાનું, સરખું હોય એનો ગુણાકાર કરી નાખો, જે સંખ્યા તમને મળે ને આ ગુસ્સા, જેના માટે શબ્દ વપરાય ગુરુત્તમ સામાન્ય, સામાન્ય એટલે સરખું, જે સરખું હોય તે એટલે ગુસ્સા, અને લસા એટલે શું? સરખું હોય તે એકવાર લેવાનું અને સરખું ન હોય તે પણ લેવાનું, એ બધા જનો ગુણાકાર એટલે લસા। પણ આપણે અત્યારે ગુસ્સાની વાત કરવાની છે, તો આ ચેપ્ટરની અંદર આ પદ્ધતિના ત્રણ દાખલા આમાં આપ્યા છે અને એક દાખલો ઉદાહરણમાં આપેલો છે, તો ચાલો આપણે ચાર દાખલા ગણવાના છે। તો રકમ પહેલા દાખલાની જુઓ, શું કીધું હોય? તો આપણે કીધું હોય એની અંદર કે 135 અને 225, કંઈ વાંધો નહીં, અહીં લખી નાખી દાખલો પહેલાનું પહેલો 135 અને 225। પણ આ ગુસ્સા શોધવાનું કી એટલે આ જ પદ્ધતિ વાપરવાની એવું નથી, પણ જો આપણને ચોખવટ પાડે કે યુક્લિડની ભાગવિધિ પ્રમાણે ગુસ્સા શોધો તો આ પદ્ધતિ વાપરવાની, યુક્લિડની ભાગવિધિ પ્રમાણે ગુસ્સા શોધો તો જ આ પદ્ધતિ વાપરવી, નહીંતર નહીં, નહીંતર તમને જે આવડે એ પદ્ધતિ વાપરી શકો, રેડી? પણ આની અંદર શું કરવાનું છે? તો કે સૌ પ્રથમ દાખલાની શરૂઆત કરો,
ત્યારે એને દર્શાવવાનું કે નાનું કોણ અને મોટું કોણ. તો અહીં લખવાનું કે અહીં 225 મોટા છે 135 કરતા. બરાબર, આપણે દર્શાવવાનું મોટું કોણ છે નાનું કોણ. હવે તમે નામ દર્શાવો તો ચાલશે કે 135 ઇઝ લેસ દેન આ ગ્રેટર દેન લેસ દેન 225. 225 કરતાં 135 નાના છે એવો મતલબ થવો જોઈએ. રેડી? હવે આટલું કહ્યા પછી જે મોટા હોય ને એ હંમેશા આપણો એ હોય અને નાના હોય ને એ હંમેશા આપણો બી હોય. તો અહીંયા એ શું થાય છે? 225 અને બી શું થાય છે? 135. આટલું કર્યા પછી હવે આપણે એની અંદર નિયમ વાપરવાનો યુક્લિડની ભાગ પ્રવિધિનો. તો નિયમ વાપરી એટલે આપણે અહીંયા લખવું પડે કે યુક્લિડની ભાગ પ્રવિધિ માટેનો નિયમ વાપરતા. તો યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર તો આપણું સૂત્ર મૂકવાનું. સૂત્ર મૂકી એટલે થાય છે આવું, એ ઇઝ ઇક્વલ ટુ બી ક્યુ પ્લસ આર. એ ઇઝ ઇક્વલ ટુ બી ક્યુ પ્લસ આર. પણ આર કેવા હોવા જોઈએ? તો એ લખવાનું 0 ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ આર ઇઝ લેસ દેન બી. એનો મતલબ એમ કે 0 અથવા 0 કરતાં મોટા હોવા જોઈએ અને બી કરતા નાના હોવા જોઈએ. હવે આને આપણે ભાગાકાર કરવાનો. કેનું? તો કીએ એ એટલે શું? 225. પણ આપણે અહીંયા લખ્યું હતું આ રીતે કે એ ક્યાં હોય? અંદર. તો એ કેટલા હે? 225. બી ક્યાં હોય? 12. એનો મતલબ એમ કે બી કેટલા હે? 135. આનો ભાગાકાર કરતા ઉપર જે મળે એને ક્યુ કહેવાય અને નીચે જે મળે એને આર કહેવાય. તો આ ફોર્મેટ પ્રમાણે આ બેનો ભાગાકાર કરવાનો. તો ચાલો આપણે રફ વર્કની અંદર એનો ભાગાકાર કરી કે 125 ભાંગા 135. 135 વડે 225નો ભાગાકાર કરવાનો છે. ચાલો 225નો ભાગાકાર કરીએ એટલે લગભગ 135 એકા 135. 135 દૂ, તો અહીંયા 2 વડે ગુણાકાર કરવો પડે ને. 5 દૂ 10, વધી 1 3 દૂ 6 ને 1 7, 2 એકા 2 વડે જો આપણે એનો ભાગ ચલાવી તો 270 મળે. પણ આ 270 કરતાં નાની સંખ્યા છે. એનો મતલબ એમ કે 1 વડે ભાગ હાલશે 135. 5માંથી 5 જાય એટલે 0, 2માંથી 3 નહીં જાય, અહીંયાથી 10 આવશે. 10 અને 2 12, 12માંથી 3 જાય એટલે 9, અહીંયા કેટલા વધે? 1, 1માંથી 1 જાય એટલે 0. તો આના કરતાં આ હંમેશા નાના મળે. હમણાં જ વાત કરી આપણે અહીંયા કે આર કેવો હોય? બી કરતાં હંમેશા નાનો મળે. જો બી જેટલો મળે તો ભાગ હાલે. ધારો કે 135 આવ્યા હોત તો ભાગ હાલે. 135 એકા 135 તો શેષ 0 મળે. એનો મતલબ એમ કે બી જેટલો તો અહીંયા મળે જ નહીં. અહીંયા બી તો ક્યારેય મળશે જ નહીં. એના કરતાં હંમેશા નાની જ સંખ્યા મળે. બરાબર? તો આપણે કીધું કે 90 મળ્યું. હવે આજે કંઈ મળ્યું ને એને આપણે આ ફોર્મેટમાં લખવાનું. રેડી? હાલો, એ કેટલા લીધા હતા? તો અહીં લખવાના એ કેટલા હતા? 225 બરાબર ના બરાબર. બી કેટલા હતા? 135 ઇન્ટુ ક્યુ. ક્યુ એટલે ઉપર. ઉપર કેટલા મળ્યા હતા? 1 પ્લસ આર. આર કેટલા મળ્યા હતા? શેષ 90. અહીંયા ગુણાકારની નિશાની કરો તોય ચાલશે અથવા ઇન્ટુ કરો તોય ચાલશે, બે ગુણાકાર જ થાય. હવે અહીંયા જે મળ્યું ને એની અંદર વાત કરવાની કે ભાગાકાર ક્યાં સુધી કરવાનો.
तो कि ज्यां सुधी भांगाकार अपने करता जाए भांगाकार करता जाए पण शेष जीरो न मळे ने त्यां सुधी भांगाकार करवानो। अहींया शेष जीरो मळी नथी तो आगळ भांगाकार करवानो। रेडी? पण आगळ भांगाकार करवानो होय तो आपणे ए केने केवन बी केने केवन आमनम लई तो तईने ज मळे राखे तो एवुं नथी। हवे पछी आपणे जे आगळ बराबरनी अंदर जावानुं जे बी होय ने एने आपणे ए कहेवानुं अने जे आर होय ने एने आपणे बी कहेवानुं। केने बी होय एने आपणे ए कहेवानुं अने आर होय एने आपणे बी कहेवानुं। नवा भांगाकार माटे नवा नियम वापरवा माटे तो बी होय एने आर ए कहेवानो, बी होय एने ए कहेवानो, आर होय एने बी कहेवानो। हाल तो आनी अंदर बी कोण हतुं? आ नवा भांगाकार माटे आ शुं बनी जाय? ए। अने आर कोण हतुं? आ नवा भांगाकार माटे आर रह्युं शुं बनी जाय? बी। बराबर? तो अहीं लखवानुं કે એ બરાબર એ શું બનશે? 135 અને બી શું બનશે? તો 90। બરાબર? તો આ રીતે આપણે નવા ભાંગાકાર માટેના એ અને બી લખવા। રેડી? પાછો નવો ભાંગાકાર એનો કરવો। હાલો નવો ભાંગાકાર કરી એટલે શું થાય છે? એ ક્યાં મૂકવાના હોય? અંદર। બી ક્યાં મૂકવાના હોય? બાર। બે ભાગ આવશે 90 × 2 180, 180 કરતા નાની સંખ્યા તો બે ભાગ આવશે નહીં, એક ભાગ આવે 5 × 5। અહીંયાથી 10 આવે, 10 × 3 = 13 માંથી 9 જાય એટલે 4, કેટલા આવ્યા? 45। તો આને પાછું આ ફોર્મેટ પ્રમાણે લખવાનું, લખો એ કેટલા હતા? 135। બી કેટલા હતા? 90। ક્યુ કેટલા હતા? 1। આર કેટલા હતા? 45। શેષ 0 મળી નથી તો ફરીથી ભાંગાકાર કરવાનો। જ્યાં સુધી શેષ 0 ન મળે ત્યાં સુધી ભાંગાકાર ચાલુ રાખવાનો। તો ચાલો શું કરશું, હવે આપણો આમાંથી બી રહ્યો ઈ એ બની જાય અને આર હતો એ આપણો બી બની જાય। હાલો બી કેટલો છે? તો કે 90 હતો એ આપણો એ બની જાય। આર કેટલો હતો? તો કહેશે આર આપણો 45 હતો એ આપણો બી બની જાય। શેના માટે? નવા ભાંગાકાર માટે। રેડી? તો હવે પછી આગળ પાછું ભાંગાકાર કરવાનું। ચાલો તો આગળ ભાંગાકાર કરી, એ હતો એ આપણો 90 છે તો અહીં લખવાનું 90, બી છે એ આપણો 45 છે તો અહીં લખવાનું 45, 45 × 2 = 90, બે ભાંગાકાર ચાલશે। તો ચાલો હવે પછી પાછું લખવાનું આ ફોર્મેટ પ્રમાણે, એ કેટલો હતો? 90। બી કેટલો હતો? 45। ક્યુ કેટલો છે? 2। શેષ કેટલી મળી? 0। હવે 0 શેષ મળી તો આગળ ભાંગાકાર થાય છે નહીં, આગળ ભાંગાકાર નહીં થાય તો આવું અહીંયા લખવાનું થાય છે નહીં। રેડી? એનો મતલબ એમ કે આ એ બરાબર આટલા, બી બરાબર આટલા, એ કાંઈ અહીંયા લખવાનું થાય નહીં। તો પ્રશ્ન એ થાય કે આપણે શેષ 0 મળે ત્યાં સુધી ભાંગાકાર કર્યો પણ ગુસ્સા કહેવાય કે નહીં? ગુસ્સા કહેવાય કે નહીં? તો આપણો પ્રશ્ન એટલો હતો કે ગુસ્સા કેને કહેવું? તો કે એક નિયમ છે આનો કે જ્યારે શેષ 0 મળે ત્યારે રહેલો ભાજક, ત્યારે રહેલો ભાજક, ભાજક એટલે અહીંયા ખબર ને અંદર હોય એને શું કહેવાય? ભાજ્ય। બહાર હોય એને શું કહેવાય? ભાજક। ઉપર હોય એને ભાગફળ અને સાદુરૂપ આપતા નીચે હોય એને શું કહેવાય? શેષ। તો ભાજક ક્યાં હોય? ભાંગાકારની બહાર। તો શેષ 0 મળે ત્યારે રહેલો ભાજક કેટલો છે?
કેટલો છે 45 તો અહીંયા ભાજક અહીંયા આવે આવે તો જે જ્યારે શેષ 0 હોય ત્યારે મળેલ ભાજક આપણો ગુસ્સા થાય તેથી આપણો ગુસ્સા કેટલો મળ્યો તો કે 45 તો અહીં લખવાનું અહીં શેષ 0 મળે ત્યારે રહેલ ભાજક આપણો ગુસ્સા થાય તેથી આપણો ગુસ્સા કેટલો મળશે 45 મળે તો આ રીતે આખો ગુસ્સા મળે રકમ શું આપી એ ખાસ ધ્યાનથી જોઈ લ્યો 135 225 આ જ ફોર્મેટથી બધા દાખલા થશે પહેલાં શું કરવાનું મોટું કોણ છે નાનું કોણ તો પહેલાં લખ્યું કે ભાઈ 225 આ મોટા છે નાના નાય જે મોટા હોય એ આપણો એ નાના હોય એ આપણો બી પણ યુક્લિડની ભાગ પ્રવિધિ પ્રમાણે આપણે આ રીતે ભાગાકાર કરી પણ આને લખાય કેમ આ રીતે તો મેં આ બે રકમ છે એનો ભાગાકાર આ રીતે કર્યો ભાગાકાર કર્યો એટલે મને એની અંદર ભાગફળ મળ્યું શેષ મળ્યું તો મેં એને આ ફોર્મેટ પ્રમાણે લખી નાખ્યું રેડી પણ એની અંદર જે ભાજક હોય જે બી હોય એ નવા ભાગાકાર માટે એ બની જાય અને આર હોય એ નવા ભાગાકાર માટે બી બની જાય તેથી આપણે લખ્યું કે નવા ભાગાકાર માટેનો એ અને બી આટલો છે ક્યાં સુધી ભાગાકાર કરવાનો જ્યાં સુધી શેષ 0 ન મળે એટલે હું ભાગાકાર કરતો ગયો એ પ્રમાણે હજી મને શેષ 0 ન મળી ફરીથી ભાગાકાર કર્યો આ બેનો એટલે મને શેષ 0 મળી એટલે મેં મારો નિયમ લખી નાખ્યો કે શેષ 0 મળે ત્યારે જે ભાજક હોય એ આપણો ગુસ્સા થાય તો મને ખબર પડી ગઈ કે શેષ 0 મળે ત્યારે ભાજક કોણ છે એ જ આપણો ગુસ્સા છે તો મેં લખ્યું તેથી આપણો ગુસ્સા આ આપણો ભાજક હતો તો 45 મળે તો આ હતો આપણો દાખલો આની અંદર લખાણમાં કોઈ પણ જગ્યાએ ફેરફાર કરવાનો નથી રકમ બદલાઈશે તો રકમ જ્યાં હોય ત્યાં ફેરફાર કરતું જવાનું બાકી ક્યાંય ફેરફાર થાય છે નહીં ભાગાકાર કેટલી વખત કરવાના જ્યાં સુધી શેષ 0 ન મળે રેડી ત્યાં સુધી ભાગાકાર કઈ રીતે રાખવાનો જો શેષ 0 મળી જાય એટલે ભાગાકાર પૂરો અને શેષ 0 મળે તો એની અંદર રહેલ ભાજક આપણો ગુસ્સા થાય કઈ વાંધો નહીં દાખલા નંબર 2 આપણે જોઈ તો રકમ જો શું લખેલી છે દાખલા નંબર 2 ની રકમ દાખલા નંબર 2 રકમ કંઈક આવી આપેલી છે 196 અને 38,220 તો દાખલા નંબર પહેલાનો બીજો 196 અને 38,220 બરાબર આવી કંઈક રકમ આપેલી છે હવે આનો ભાગાકાર કરવાનો છે તો સૌ પ્રથમ મેં શું કીધું હતું નાનું કોણ મોટું કોણ તો અહીં લખવાનું અહીં 38,220 મોટા છે કેના કરતા 196 કરતા લખ્યા પછી મોટા હોય તે આપણો એ નાના હોય તે આપણો બી તો એ કેટલો થાય 38,220 અને બી કેટલો થાય 196
96 रेडी। हवे शुं करवानुं है तो आपणे अहींया सूत्र मूकवानुं सेनुं युक्लिडनी भाग प्रविधिनुं तो अहीं लखवानुं युक्लिडनी भाग प्रविधि अनुसार ए बराबर आपणुं सूत्र बी क्यू प्लस आर पण आर केवो होवो जोईए तो के 0 इज लेस देन ओर इक्वल टू आर इज लेस देन बी एनो मतलब एम के 0 अथवा 0 करता मोटो અને બી કરતા નાનું એવો આપણો આર હોવો જોઈએ। કઈ વાંધો નહીં, અહીં આપણે શું કરવાનું હોય તો કે એ છે એ આપણો આટલો હોય અને બી આટલો હોય તો એને ક્યાં મૂકવાના હોય, અંદર 38,220 અંદર મૂકવાના હોય, 196 બહાર મૂકવાના હોય, બરોબર। હવે એનો આપણે ભાગાકાર કરવાનો થાય તો અહીંયા 3 અંક છે તો અહીંયા પણ 3 અંક એક સાથે લેવા પડે પછી ભાગાકાર આગળ વધે તો 196 × 2 કેટલા થાય છે, 6 × 2 = 12 બગડો વધી 1 × 9 = 18 + 1 = 19 વધી 1 × 2 = 2 + 1 = 3 392 થાય। એનો મતલબ એમ કે 392 કરતા તો 382 નાની સંખ્યા થાય તો બે ભાગ નહીં ચાલી શકે, એક ભાગ ચાલશે તો 196। હાલો અહીંયા 2 માંથી 6 નહીં જાય એટલે 10, એટલે અહીં કેટલા થઈ જાય, 7, બરોબર ને। 10 ને 2 12 માંથી 6 જાય એટલે 6, 7 માંથી 9 જાય એટલે પાછા 10, એટલે અહીંયા થઈ જાય 2, 10 ને 7 17 માંથી 9 જાય એટલે 8 અને 2 માંથી 1 જાય એટલે 1, ઉપરથી પાછા 2 નીચે આવશે, રેડી। 196 × 10 એટલે 1960 થાય, 1900 કીધું, જો અહીં 800 હોય એનો મતલબ એમ કે 10 વડે ભાગ નહીં આવે પણ એના કરતાં 1 ઓછો રાખીને ભાગ ચલાવે, બરોબર। 9×6 = 54 નો ચોગડો વધી 5 = 81 ને 86 નો છગડો વધી 8 × 9 = 9 અને 8 = 17 164। કઈ વાંધો નહીં, 9 ભાગ આવશે 1764। હાલો 2 માંથી 4 નહીં જાય એટલે અહીંયાથી આવશે ને, 10 ને 2 12 માંથી 4 જાય એટલે 8, 5 માંથી 6 ન જાય એટલે 10, એટલે અહીંયાથી જાય 7, 10 ને 5 15 માંથી 6 જાય એટલે 9, 7 માંથી 7 1 માંથી 1 એટલે 0 0, ઉપરથી આવશે 0, બરોબર। હાલ હવે કેટલાય ભાગ આવશે તો કે 3 ભાગ આલી તો 392 થાય, 5 ભાગ આલી એટલે 5 × 2 = 10 સમથિંગ, 5 આ કારણ કે 200 નજીક એને સંખ્યા તો લગભગ 2 આજુબાજુ ગુણાયું, ટાર્ગેટ હલવાનું કે 5 × 2 એટલે 200 × 5 એટલે 1000 થાય, બસ 1000 થાય તો 1000 કરતાં સેજ જ નાની સંખ્યા છે તો અહીં સેજ નાની સંખ્યા છે એટલે લગભગ 5 ભાગ આવશે 196 × 5, 6 × 5 = 30 વધી 3, 9 × 5 = 45 46 × 47 = 48 48 નો 8 વધી 4, 5 × 5 = 4 9 980 એનો મતલબ એમ કે 5 ભાગ ચાલશે તો અહીંયા 5 મૂકવાના। હાલો ભાગાકાર થઈ ગયો, શેષ 0 પણ મળી ગઈ, એનો મતલબ એમ કે નવો ભાગાકાર કરવાની જરૂર નથી, મારે તો શેષ 0 જોતી હતી તો આ જ ભાગાકારમાં પહેલાં જ ભાગાકારમાં મળી જાય એનો મતલબ એમ કે નવો ભાગાકાર કરવો પડશે નહીં। તો ચાલો હવે આને આપણે આપણા નિયમ પ્રમાણે ગોઠવવું પડશે, તો પહેલાં એ એટલે કેટલા છે તો કે 38,220 બરાબર એમનમ, બી એટલે કેટલા છે 196 × Q એટલે કેટલા છે 195 પ્લસ આર, આર એટલે કેટલા છે 0, બરોબર। હવે ભાગાકાર શેષ 0 મળીએ તો આગળ કરવાનો થાય છે તો કે ના, તો ભાગાકાર કરવાનો ન થાય તો આપણો નિયમ કે અહીં શેષ
કેટલી મળે છે? ચીરો મળે ત્યારે રહેલ ભાજકો આપણો ગુસ્સાઓ થાય તેથી આપણો ગુસ્સા ભાજક કેટલો છે? તો કે આ ભાજક ભાગફોડ અને શેષ, પણ આને ભાજક કહેવાય. તો ભાજક કેટલો છે? તો કે આને ભાજક કહેવાય. બરાબર. તો ભાજક કેટલો છે? 196. તો આપણો ગુસ્સા આ થાય. રેડી? તો આપણને દાખલા નંબર બીજાની અંદર ગુસ્સા મળ્યો કેટલો? 196. તો આવી રીતે આપણને ગુસ્સા મળે. સૌ પ્રથમ ફોર્મેટ યાદ રાખો. 2 માર્કની અંદર મોસ્ટ IMPમાંનો એક દાખલો યાર. 3 કે 4 દાખલા છે, 4માંથી 1 કે 2 દાખલા હિસ્સે જ. બરાબર, એવો દાખલો અગણાય. એનો મતલબ એમ કે ફોર્મેટ યાદ રાખો. રકમ તો ગમે તે હોય, રકમથી આપને કોઈ મતલબ નથી. પછી આવે કે સાહેબ રકમ ફેરફાર હતી. પણ એ તો ફેરફાર હોય તો શું ફેર પડે? ફોર્મેટ યાદ રાખો. રેડી? દાખલાની અંદર ફોર્મેટ મહત્વનું હોય. દાખલાની રીત જરૂરી છે કે કઈ રીતે થાય છે. એટલે આની અંદર આ રીત પરફેક્ટ છે કે આ જ રીતે દાખલો ગણવાનો થાય. આમાં કોઈ પણ જાતનો એક પણ જગ્યાએ ફેરફાર કરવાનો થતો નથી. એટલે 2માંથી 2 માર્ક પૂરા મળે. રેડી? તો આ હતો દાખલો બીજો. પહેલા 2માંથી મોટા કોણ, જે મોટા હોય આપણો એ, આપણો બી. પછી આપણું સૂત્ર ભાંગાકાર. ભાંગાકારને ફોર્મેટ પ્રમાણે લખવાનું. જો શેષ 0 મળે તો એની અંદર આપણો જવાબ આવી જાય. શેષ 0 ન મળે તો આગળ ભાંગાકાર કરવો પડે. શેષ 0 મળી તો ત્યારે રહેલો ભાજક આપણો ગુસ્સા થાય. તો લખી નાખ્યું કે આમાં ભાજક આટલો છે, તેથી આપણો ગુસ્સા 196 થાય. રેડી? હવે દાખલા નંબર 3. રકમ જુઓ, કંઈક 867 અને બીજી કંઈક આપેલી છે. રેડી? તો એ રકમ જુઓ, પછી આપણે આપણો દાખલો ગણી. શું એ રકમ? તો કે દાખલો 3, 867 અને 255. તો એ લખી નાખું દાખલો પહેલાનો 3, 867 અને 255. 867 અને 255. આ દાખલાને ગણવો હોય તો સૌ પ્રથમ શું કરવાનું? તો આપણે કીધું એમ કે પહેલાં નાનું કોણ છે, મોટું કોણ છે, પછી ભાંગાકાર કરવાનું. ભાંગાકાર કર્યા પછી ભાંગાકાર ત્યાં સુધી કરવાનું કે શેષ 0 મને મળે. રેડી? તો આપણે ચાલો અને લખી. અહીં 867 મોટા છે કેના કરતા? 255 કરતા. હાલો, તો મોટા હોય એ આપણે શું કહેવાય? એ. અને નાના હોય તે શું કહેવાય? બી. હવે શું કરવાનું? સૂત્ર લખવાનું. યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર. બરોબર. તો આપણું સૂત્ર શું થાય? એ બરાબર બી ક્યુ પ્લસ આર, જ્યાં 0 ઇઝ લેસ દેન ઇક્વલ ટુ આર ઇઝ લેસ દેન બી. 0 અથવા 0 કરતાં મોટું અને બી કરતાં નાનો મળે. કોણ? આર. હવે શું કરવાનું? અહીંયા સુધી તો બધામાં કમ્પલસરી જ છે. હવે ભાંગાકાર કેટલી વખત આવે ને એટલા સ્ટેપ વચ્ચે વધે. તો પેલો જ ભાંગાકાર 867 / 255 થાય. તો 867
ને 255 વડે ભાંગવાના થાય. તો અહીંયા જોઈ લેવાનું, અહીંયા કેટલા છે? 200 અને માથે 50 છે. તો 200 છે એટલે 4 × 2 = 8, એટલે લગભગ 4 × 2 = 8 એટલે 800 થઈ જાય. અને માથે 50 બીજા છે, એનો મતલબ એમ કે ચારે તો ભાગ નહીં હાલે પણ ત્રણે ચાલશે. તો ચાલ ત્રણે જોઈ લે. 5 × 3 = 15 વધીએ 5 × 3 = 15 ને 1 = 16 વધીએ 3 × 2 = 6 ને 1 = 700. ત્રણે ભાગાકાર કરી એટલે 765 મળે. અને જો આપણે ચારે એનો ગુણાકાર કરી તો કેટલો મળે જોઈ લે. 5 × 20 = 2 5 × 20 ને 2 = 22 વધી 2 × 4 = 8 9 = 10 1020 મળે. તો ચારે ભાગ આવશે નહીં, કેટલાય ભાગ આવશે? ત્રણે. કેટલો ભાગ પડે? તો કે ત્રણે ભાગ હાલે અને 765 મળે. હાલો 765 મળતું હોય તો 7 માંથી 5 જાય એટલે કેટલા? 2. 6 માંથી 6 જાય એટલે 0. 8 માંથી 7 જાય એટલે 1. શેષ 0 મળી? તો કહેશે ના, શેષ 0 મળી નથી. તો આના ફોર્મેટમાં લખી નાખો. હાલો અંદર કેટલા છે? એ તો કે 867. બી કેટલા છે? 255 ગુણ્યા ભાગફળ ક્યુ કેટલા છે? 3. શેષ આર કેટલા છે? 102. બરોબર. હવે પછીના ભાંગાકાર માટે બી કોણ બને? તો કહેશે બી છે એ આપણો એ બને અને આર છે એ આપણો બી બને. તો બી આપણો શું હતો? 255. એ આપણો શું બની જાય? એ બની જાય. અને આર શું હતો? 102. એ આપણો શું બની જાય? બી બની જાય. તો બી હતો એ બને, આર હતો એ આપણો બી બને. રેડી? શોર્ટમાં આપણે એને આ રીતે લખી શકાય. હવે આપણો પાછો નવો ભાંગાકાર એ ભાંગા બી. તો 255 / 102. જો અહીંયા 100 × 2 = 100 એટલે 200 થઈ જાય. 100 × 3 એટલે 300 થઈ જાય. તો 300 કરતાં સંખ્યા કેવી છે? નાની. એટલે ભાગ કેટલા આવશે? 2. તો 102 × 2 2 × 2 = 4 2 × 0 એટલે 0 ને 2 × 1 = 2. તો 2 ભાગ આવશે 204. 5 માંથી 4 જાય એટલે 1. 5 માંથી 0 જાય એટલે 5. અને 2 માંથી 2 જાય એટલે 0. તો કેટલા મળે? આટલા મળે. તો આને ફરીથી આપણા ફોર્મેટ પ્રમાણે લખો. હાલો એ કેટલો હતો? 255. બી કેટલો હતો? 102. ભાગફળ કેટલું મળ્યું? 2. અને શેષ કેટલી મળી? 1. શેષ 0 મળી? તો કહેશે ના. તો હજી ભાંગાકાર કરવાનું છે. બી જે હોય આપણો એ બને, આર હોય આપણો બી બને. તો આપણો શું બની જશે? એ બનશે. અને આ શું બનશે? બી બનશે. ફરીથી ભાંગાકાર કરવાનો. 102 / 51 102 / 51 51 × 2 એટલે 102. 0 0 0. ચાલો ફોર્મેટ પ્રમાણે લખો. એ કેટલો હતો? તો જો એ કેટલો નીચલા ભાંગાકારમાં? 102. બરાબર ના? બરાબર. બી કેટલો છે? 51. ભાગફળ કેટલું છે? 2. શેષ કેટલી છે? 0. 0 શેષ મળે તો આગળ ભાંગાકાર કરવાની જરૂર નથી. તો આગળ ભાંગાકાર થાય છે નહીં. તો પછી આપણો ગુસ્સા કોણ છે? તો એ લખવાનું કે અહીં શેષ બરાબર 0 મળે ત્યારે રહેલ ભાજક આપણું ગુસ્સા થાય. તેથી આપણો ગુસ્સા
કેટલો હે તો કે શેષ છે ત્યારે ભાજક કોણ છે 51 તો આપણો ગુસ્સા કેટલો થાય છે 51 મોડી તો આ રીતે દાખલા નંબર 3 થાય બરોબર તો આ રીતે આખે આખો દાખલો ગણવો પડે રેડી તો આ રીતે દાખલા નંબર 3 થાય છે બીજું ઉદાહરણ 1 આપણે આપેલું છે જે આપણા કોર્સની અંદર છે જેની અંદર રકમ આવી એક યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી ઉદાહરણ 1 જેની અંદર યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી ઉપયોગ કરી 4052 અને 12576 4052 અને 12576 576 નો ગુસ્સા શોધો નો ગુસ્સા શોધો શું કરવાનું એ હોમવર્કમાં આ એક દાખલો ગણવાનો છે જેની અંદર શું કરવાનું એ આ બે રકમે એક 4052 અને એક 12576 તો લખવાનું આ જ રીતે બેમાંથી પહેલાં મોટા કોણ મોટા હોય તે આપણો એ નાના હોય તે આપણો બી પછી સૂત્ર લખવાનું ને સાઈડમાં ભાગાકાર કરવાના ભાગાકાર ત્યાં સુધી કરતા જવાના કે જ્યાં સુધી શેષ 0 મળે બરોબર એને આ રીતે લખતું જવાનું અને જ્યારે શેષ 0 મળે ત્યારે રહેલો ભાજક આપણો ગુસ્સા થાય તો અત્યારે જે ત્રણે ત્રણ દાખલા ગણ્યા આ ઉદાહરણ તેના જેવું જ છે તેથી હોમવર્કની અંદર ઉદાહરણ 1 ગણવું આજના પાર્ટની અંદર આપણે આટલું જ શીખશું અસ્તું